નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેઈલી ફાઇવ ક્વેશ્ચન જેમાં આજે આપણે ભાગ નંબર એકત્રીસ જોવાના છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો એ પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ તણેતરના મંદિરનો જીર્ણોદ્વાર કરાવનાર કરણસિંહ ક્યાંના રાજવી હતા તો ઓપ્શન એ મોરબી ઓપ્શન બી વાંકાનેર ઓપ્શન સી વઢવાણ કે ઓપ્શન ડી લખતર તો વાત કરીએ મિત્રો તો કે આમનો જવાબ શું આવશે તો કે ભાઈ કરણસિંહજી છે એ ક્યાંના વતની હતા તો કે લખતરના છે એ વતની હતા હવે આ તણેતરની મંદિરની થોડીક વાત કરીએ મિત્રો તો કે એમ જોવા જઈએ તો ઇતિહાસમાં રામાયણ સાથે પણ સંકળાયેલું છે આ તરણેતરનું મંદિર જોવા મળે છે પછી તો કે ભાઈ મહાભારતમાં પણ તણેતરના મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે એવું કહેવાય છે કે ભાઈ અર્જુન અને દ્રૌપદીના લગ્ન છે એ કયા સ્થળે થયા હતા તો કે આ તણેતરના જે સ્થળ છે ત્યાં છે એમના લગ્ન થયા હતા અને આ તણેતરનું સ્થળ છે ત્યાં એક મંદિર આવેલું છે જે કયા મહાદેવનું આવેલું છે તો કે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે હવે આ જે કૃષ્ણ અર્જુન અને જે દ્રૌપદીના જે લગ્ન થયા હતા આથી આ પ્રદેશને પાંચાલી પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજું ખાસ તો કે અહીંયા ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર છે કે જ્યાં દર વર્ષે છે એ મેળો ભરાય છે આ મેળો છે એ ક્યારે ભરાય છે તો કે ભાદરવા સુદ ચોથ પાછમ અને છઠનો દિ છે એ સમયગાળામાં એમનો મેળો ભરાય છે પણ આ ત્રણેય દિવસમાંથી ખાસ દિવસ કયો હોય છે તો કે પાચમનું વધારે મહત્ત્વ હોય છે એટલા માટે અને આ સિવાય પાચમને શું કહેવામાં આવે છે તો કે ઋષિ પાચમ કહેવામાં આવે છે ત્યારે આ મેળો છે એ ભરાતો હોય છે પણ આ જે આપણે વાત કરીએ કે ભાઈ કરણસિંહજી છે એમણે આ મંદિરનો જીર્ણોદ્વા ક્યારે કર્યો હતો તો કે ભાઈ ઈસવીસન ઓગણીસો બે માં એમની પુત્રીની યાદમાં છે આ મંદિરનો છે એમણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તો આવી કંઈક માહિતી છે એ કોની સાથે જોડાયેલું છે તો કે તરણે તરના જે મહાદેવનું મંદિર છે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર એમની સાથે જોડાયેલું છે અને આ ત્રણેતર છે સ્થળ છે ક્યાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે તો કે સુરેન્દ્રનગરમાં એમનું જિલ્લામાં આવેલું સ્થળ છે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર બે સમગ્ર રાષ્ટ્રગાનમાં કેટલા પદો છે અને તે કેટલા સમયમાં ગવાઈ જવું જોઈએ ઓપ્શન એ પાંચ પદો અને પચાસ સેકન્ડ ઓપ્શન બી ચાર પદો અને બાવન સેકન્ડ ઓપ્શન સી પાંચ પદો અને બાવન સેકન્ડ અને ઓપ્શન ડી છ પદો અને બાસઠ સેકન્ડ તો શું જવાબ આપણો આવશે તો કે ભાઈ ઓપ્શન સી પાંચ પદો અને બાવન સેકન્ડમાં એ આપણું સમગ્ર રાષ્ટ્રગાન છે એ ગવાઈ જવું જોઈએ તો આપણું રાષ્ટ્રગાન કયું છે તો કે જનગન મન જેમની રચના કોણે કરી હતી તો કે રવિન્દ્રનાથ ટાગોરે રવિન્દ્રનાથ ટાગોરે છે એ આપણા રાષ્ટ્રગાનની છે એ શું કરી હતી રચના કરી હતી એવું આપણે કહી શકાય અને આપણું રાષ્ટ્રગાન કયું છે તો કે જનગન મન આ સિવાય મિત્રો એ બીજા એક દેશનું એમણે રાષ્ટ્રગીત પણ લખેલું છે તો એ કયા દેશનું એમણે રાષ્ટ્રગીત લખેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે હવે મિત્રો આપણે જ્યારે સમગ્ર રાષ્ટ્રગાન ગાઈએ છીએ ત્યારે સમય શું છે તો કે બાવન સેકન્ડનો આમાં સમય છે પણ ક્યારેક મિત્રો જ્યારે ઇમરજન્સીની સમય હોય ત્યારે આ રાષ્ટ્રગાન ગાવાનું આવે ત્યારે આપણે એને ટૂંકા સમયમાં ગાતા હોય છે તો કેટલા સમયમાં ગાતા હોઈએ છીએ તો કે વીસ સેકન્ડમાં કેટલા સમયમાં આપણે ગાતા હોય છે તો કે વીસ સેકન્ડમાં છે એ આપણું રાષ્ટ્રગાન ગાતા હોય છે પણ એમાં બધા પદનો ઉલ્લેખ કરવામાં આવતો નથી પ્રથમ પદ અને છેલ્લા પદનો છે ઉલ્લેખ કરવામાં આવતો હોય છે એટલે સામાન્ય સ્થિતિમાં કેટલા સમયમાં ગાવામાં આવે તો કે બાવન સેકન્ડમાં પણ કટોકટીની પળ હોય અથવા ઇમરજન્સીનો સમય હોય ત્યારે કેટલા સમયમાં ગાતા હોઈએ છીએ તો કે વીસ સેકન્ડમાં ગાતા હોય ત્યારે એમાં પ્રથમ પદ અને છેલ્લું પદનો ઉલ્લેખ જોવા મળે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પીરાજી સાગરાનું નામ કયા ક્ષેત્રે સાથે સંકળાયેલું છે ઓપ્શન એ નાટ્યશાસ્ત્ર નાટ્યશાસ્ત્ર ઓપ્શન બી શાસ્ત્રીય નૃત્ય ઓપ્શન સી ચિત્રકલા અને ઓપ્શન ડી હવેલી સંગીત તો આ પીરાજી સાગરાનું છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે તો કે ભાઈ ચિત્રકલા ક્ષેત્ર છે એમનું યોગદાન ખૂબ જ આવેલું છે એટલે કે ચિત ચિત્રમાં છે નામ કોનું જાણીતું છે તો કે પીરાજી સાગરાનું નામ છે એ જાણીતું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર કે ભાઈ ભવાઈમાં સ્ત્રીનો વેશ ભજવતા પુરુષને શું કહેવાય છે એટલે કે જે ભવાય છે એમાં સ્ત્રીનો વેશ જે પુરુષો ભજવે છે એમને શું કહેવાય નટ ભવાયો કાચળીયો કે કિન્નર તો આ ભવાઈમાં જે સ્ત્રીનું પાત્ર ભજવે છે વેશ ભજવે છે એને શું કહેવાય છે તો કે ભાઈ કાચળિયા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સી આપણો સાચો જવાબ છે કે એ કાચળિયા તરીકે ઉલ્લેખ જોવા મળે છે પણ જો પુરુષ વ્યક્તિ છે અને પુરુષનું પાત્ર ભજવે છે કોઈ ભવાઈમાં પુરુષ છે એ પુરુષનું પાત્ર ભજે તેને શું કહેવાય મૂછબંધ બંધ શું કહેવાય બંધ તો જે ભવાઈમાં ભજવે તેમને કહેવાય અને સ્ત્રી પાત્ર જે ભજવે છે એને શું કહેવાય છે કાચળિયા તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે તો આ માહિતી આપણે આટલી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે ભાઈ કયા કલાકારને સૌ પ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો તો ઓપ્શન એ પૃથ્વીરાજ કપૂર ઓપ્શન બી દેવિકા રાણી ઓપ્શન સી કાનંદ દેવી અને ઓપ્શન ડી બી એન સરકાર તો આ દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે એ સૌ પ્રથમ કોને મળ્યો હતો તો કે દેવિકા રાણીને છે એ મળ્યો હતો હવે આ દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે એ કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો કે ફિલ્મ જગતમાં આ એવોર્ડ આપવામાં આવે છે અને આ ધનરાશિ કેટલી આપવામાં આવે છે તો કે દસ લાખ રૂપિયા છે એ આ એવોર્ડ ની છે ધનરાશિ આપવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ